પંચમહાલના સહેરા તાલુકાના નવા બુરખલ ગામમાં વીજડીપી બળી જતા સ્થાનિક ગામજનો ચાર દિવસથી અંધારામાં જીવી રહ્યા છે. MGVCL તંત્રએ સ્થાનિક ગામજનોની અનેક રજૂઆતો બાદ વીજડીપી નાખવાની તજવીજ હાથ ધરી હતી. આ વિસ્તારમાં વીજ સમસ્યા પણ દૂર થાય તે પણ જરૂરી છે. પંચમહાલના સહેરા તાલુકાના નવા બુરખલ ગામમાં 100 ઉપરાંત રહેણાંક ઘરો આવેલા છે. આ ગામમાં પાછલા ચાર દિવસથી વીજડીપીમાં ખામી સર્જાતા ગામમાં અંધારપટ છવાયો હતો. આ ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ, નરેન્દ્રભાઈ તેમજ દેવેન્દ્રભાઈ સહિતનાઓએ MGVCL કચેરી ખાતે જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ પણ 3 દિવસ ભૂખ વીજ સુધી વીજડીપી નવીન નાખવામાં નહીં આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ સ્થાનિક ગ્રામજનો અંધારું થતાં પહેલાં પરિવાર સાથે ચીમનીના આજવારે જમવાનું જમતા હતા, જ્યારે મોબાઈલ અને બેટરી ચાર્જ કરવા માટે બાજુના ગામમાં જવાની નોબત આવી હતી. આ ગામના વીજ ઉપભોક્તાઓએ બળી ગયેલ વીજડીપી વીજ કચેરી દ્વારા જલ્દી નાખવામાં આવે તેવી અનેક રજૂઆત બાદ વીજ કચેરી દ્વારા વીજડીપી નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારની વીજ સમસ્યા દૂર થાય તેવી માંગ વીજ ગ્રાહકોમાંથી ઉઠવા પામી છે. પ્રિતિશ દરજી, JDSTV, પંચમહાલ. અમારા ગામમાં 4 દિવસથી લાઇટ નથી. અમારા ખેતરમાં કામ કાજે જવું પડે તો મોડું થઈ જાય તો અમારા અંધારામાં રસોડું રોધવું પડે છે. નાના નાના છોકરાઓ પંખા વગર ઉઠતા નથી, મચ્છરો કરડે માટે. અને અમારા અંધારામાં બધાને સાથે બેસીને જમવું પડે છે. અને અમારા ગામમાં વહેલી તકે ડીપી આવે એવી અમારા નમ્ર વિનંતી. શું નામ તમારું? સૂર્યાબેન. 4 દિવસથી લાઇટ નહીં, મોબાઈલ બી ચાર્જ બીજા ગામથી કરી લઈએ છીએ. જે બી રજૂઆત કરી છતાં કોઈ કશું કરતા નહીં. નવા બુરખલ ગામમાં 4 દિવસથી લાઇટ નહીં, TC DP બળી ગયું છે, બદલવાની રજૂઆત મેં MGVCL કરી છે, છતાં પણ કોઈ 4 દિવસથી કોઈ આવતું નથી. વત્તામાં અમે હેરાન પરેરાન છીએ. જમવાનું બનાવવું તો રાત્રે વહેલું બનાવવું પડે, વહેલું જમી લેવું પડે, દીવો હરસાળ ગાવીને જમવું પડે. મચ્છરથી હેરાન પરેશાન છીએ. એક બાજુ કોરોના વાયરસના લીધે મચ્છરની તાવ આવે તો ઘણી બધી બીક લાગે, દવાખાને બહુ પ્રશ્નો ઊભા થાય છે. અને વહેલી તકે અમારું DP બદલાય અમે MGVCL રજૂઆત કરીએ છીએ.